નમસ્તે મિત્રો ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો સાથે ફરીથી આપણે મળીએ છીએ આજનો આપણો ટોપિક છે જૈવ નિયંત્રકો એટલે શું અને એના વિશેની સમજૂતી આપણે આપવાની છે તો જૈવ નિયંત્રકો એટલે કે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ બરાબર છે અહીં જૈવિક પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમ કે આધુનિક યુગમાં મુખ્યત્વે જે વનસ્પતિ રોગો છે અને પેસ્ટનું નિયંત્રણ કરવા માટે કીટનાશકો અને પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ વધી રહ્યો છે બરાબર અને એનો ઉપયોગ વધતા જે છે એ કેટલીક હાનિકારક અસરો પણ થતી જોવા મળે છે તો આ હાનિકારક અસરોને નાબૂદ કરવા માટે અથવા તો ઘટાડવા માટે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે એટલા માટે આપણે એને જૈવ નિયંત્રકો જૈવ એટલે કે સજીવો દ્વારા જ જે છે એ નિયંત્રણ કરવું એવો એનો અર્થ થાય બરાબર હવે આ કીટનાશકો અને પેસ્ટિસાઇડ્સ છે એના વધતા ઉપયોગ દ્વારા જે છે આધુનિક યુગની અંદર આ રોગો અને પેસ્ટનું નિયંત્રણ થઈ રહ્યું છે હવે જે આ રસાયણો છે એ કેવા છે વિસાર એટલે કે ઝેરી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે મિત્રો બરાબર ધારો કે તમે કોઈ આ ધારો કે પાક છે આપણી પાસે બરાબર અહીં આપણે સમજીએ કે આ એક પાક છે અને પાક ઉપર કોઈ રોગ લાગે છે અથવા તો કેટલાક પેસ્ટ છે કેટલાક કીટકો એક પેસ્ટ તરીકે વર્તે છે હવે એના ઉપર જ્યારે આપણે રસાયણો છાંટીએ છીએ બરાબર પેસ્ટિસાઈડ નો આપણે અથવા તો ઇન્સેક્ટિસાઈડ એ રસાયણો આપણે છાંટીએ છીએ એના કારણે શું થશે આ રસાયણો જે છે જમીનની અંદર દાખલ થાય છે બરાબર અને જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે ફળદ્રુપતાને અસર કરે છે આપણે બીજી રીતે એમ પણ કહી શકીએ કે જમીનને પ્રદૂષિત કરે છે બરાબર બીજું કે એ મૂળ દ્વારા કેટલોક ભાગ એ જે છે પાક દ્વારા પણ શોષાવાનો છે એટલે અપ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે એ સજીવોમાં પણ દાખલ થશે એ જે રસાયણો છે તે તો એના કારણે જે છે એ નુકસાન થાય છે બરાબર તો અહીં જમીનનું પ્રદૂષણ થાય છે આ ઉપરાંત શું થશે આ જે રસાયણો છે એ જમીનમાં રહેલા પાણી સાથે બળીને પાણીને પણ પ્રદૂષિત કરવાના છે બરાબર તો એના કારણે એ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકરતા છે ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ ફળો શાકભાજીને પાકને પણ પ્રદૂષિત કરી રહ્યા છે એ આપણે અત્યારે સમજાવ્યું બરાબર કે પર્યાવરણને પ્રદૂષિત કરે છે ફળોને પ્રદૂષિત કરે છે શાકભાજીને પણ પ્રદૂષિત કેમ કે એના ઉપર જ્યારે છાંટવામાં આવે છે ત્યારે એ જમીનની અંદર દાખલ થશે રસાયણોને પાછા મૂળ દ્વારા જે છે એ શોષાશે એટલે કે એ ફળોમાં પણ આવશે શાકભાજીમાં પણ આવશે અને પાકને એ પણ પ્રદૂષિત કરશે નીંદણના નાશ માટે વપરાતા જે નીંદણ નાશક છે એના દ્વારા આપણી ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે બરાબર આમ હવે આ જે હાનિકર્તા આસરો છે એને ઘટાડવા માટે જૈવ નિયંત્રકો એ ખૂબ જરૂરી છે અને આ જૈવ નિયંત્રકો ભૂમિનું પ્રદૂષણ અટકાવવામાં ઉપયોગી છે બરાબર તો અહીં હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે કોઈ બી પાક હોય તો એના ઉપર જે વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ સામાન્ય રીતે કોના દ્વારા થાય છે કીટનાશકો અને પેસ્ટિસાઇડ્સ દ્વારા થાય છે બરાબર આ જે રસાયણો છે એ વિશારી એટલે કે ઝેરી છે મનુષ્ય અને પ્રાણીઓને હાનિકર્તા છે અને તેની અસર ક્યાં ક્યાં થાય છે તો એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે ફળોને પ્રદૂષિત કરે છે શાકભાજીને પ્રદૂષિત કરે છે પાકને પણ પ્રદૂષિત કરે છે નિંદણ જે પાકની સાથે ઊગી નીકળતું વધારાનું જે ઘાસપુસ હોય છે એને આપણે નિંદણ કહીએ છીએ અને એના એ નીંદણને દૂર કરવા માટે જે રસાયણ વપરાય છે એને કહેવાય નીંદણ ના શકો અને એ ભૂમિને પ્રદૂષિત કરે છે બરાબર અને આ બધું જ પ્રદૂષણ ઘટાડવા માટે જૈવ નિયંત્રણો જૈવ નિયંત્રકો એક મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો કઈ રીતની ભૂમિકા હોય છે એના વિશે આપણે જોઈએ અહીંયા તો ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ સમજાવો બરાબર તો જોઈએ આપણે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષી પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે મિત્રો અહીંયા રસાયણોના ઉપયોગને ઘટાડવાની વાત છે અને એની જગ્યાએ એના જે પ્રાકૃતિક ભક્ષકો છે એને વધારવાના છે જેમ કે અહીં આપણે સમજાવવાનો ટ્રાય કરીએ ધારો કે એક પાક છે અહીંયા એવું સમજીએ આ પાકને આ એ કોઈ જાતિ છે કે કીટક છે એમ સમજીએ એ નુકસાન કરે છે બરાબર આ એ કીટક છે જે પાકને નુકસાન કરે છે એને પણ કોક ખાય છે ધારો કે અહીંયા બી જાતિ છે એ એને ખાય છે બરાબર પણ આ બી જાતિ જે છે એ પાકને નુકસાન કરતી નથી સમજો કે અહીંયા આ પાક છે એમ સમજીએ આપણે બરાબર આ પાક ઉપર કોઈ જાતિ એ છે એને નુકસાન પહોંચાડે છે એમ સમજીએ બરાબર આ એને પણ કોઈ એક જાતિ ખાઈ રહે છે કે જેના ઉપર નભે છે એના આધારે આપણે જાણીએ છીએ ફૂડ વેબ પોષણ જાળ અથવા તો આહાર શૃંખલા જે છે એ એના વિશે આપણે જાણીએ છીએ બરાબર તો અહીંયા એને ખાનાર કોક બી છે હવે એ એ પાકને નુકસાન કરે છે એ જાતિ પાકને નુકસાન કરે છે એ એને કોઈ કીટક સમજી લઈએ અને જે આ બી છે એ કોઈ પણ પાકને નુકસાન કરતી નથી નુકસાન કરતી નથી બરાબર હવે સમજો જ્યારે આપણે રસાયણો દ્વારા આ એ જાતિનો નાશ કરીએ છીએ બરાબર એટલે કે જે આ નુકસાન કરતા જાતિ છે એનો આપણે નાશ કરીએ છીએ ત્યારે હવે એ નાશ થશે તો ઓટોમેટિકલી બી પણ નાશ થઈ જશે કેમ કેમ કે બીને ખોરાક મળશે જ નહીં બરાબર તો અહીંયા રસાયણનો ઉપયોગ ન કરતા આવા જે પ્રાકૃતિક ભક્ષકો છે જો એને વધારવામાં આવે તો આ જે કીટકો અથવા તો નુકસાન કરતા જાતિ છે એનું પ્રમાણ ઘટી જાય અને પરિણામે પાકને વધારે પડતું નુકસાન પણ ન થાય બરાબર અને એ રીતે આખું જે સંતુલન છે એ જળવાઈ રહે બરાબર તો અહીંયા શું થયું રસાયણનો ઉપયોગ કરવો પડશે નહીં બરાબર કોઈપણ પ્રકારના રસાયણો એ વાપરવા નહીં પડે અને પાક સારો થશે બરાબર રસાયણો નહીં વપરાય તો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ થશે નહીં બરાબર જે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો કે જૈવ નિયંત્રણ કેમ કીધું કેમ કે આ સૂક્ષ્મજીવની સંખ્યા વધારવામાં આવે તો ઓટોમેટિકલી આનું પ્રમાણ શું થશે ઘટી જશે અને પરિણામે પાકને વધારે પડતું નુકસાન થશે નહીં બરાબર તો આ બાબત ઉપર હવે આખી આપણે થિયરી સમજવાની છે કે કાર્બનિક ખેતી કરતા કરનાર અનુસાર જે વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે તો અહીં આપણે સમજાયું એમ જો એ જાતિ લુપ્ત થઈ જાય તો એની સાથે બી પણ શું થઈ જશે લુપ્ત થઈ જશે બરાબર હવે બી તો કોઈ નુકસાન કરતી નથી પાકને ખ્યાલ તો અહીંયા શું થાય છે જાતિ વિવિધતા ઓછી થાય થવાની શક્યતા પૂરેપૂરી છે આવા રસાયણો વાપરવાથી બરાબર અને પરિણામે જે કાર્બનિક ખેતી કરનાર ના મત મુજબ જે વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવે છે બરાબર જેટલી વધુ જૈવ વિવિધતા એટલી જ તેટલું વધુ તેનું થાય પણ બરાબર એટલે કે જે વિવિધતા વધુ હશે તો દ્રશ્ય ભૂમિ પર સ્થાયી પણ કયું હશે વધારે હશે જૈવિક ખેતી કરનાર ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકોનું જેને કેટલીકવાર આપણે પેસ્ટ કહેવામાં આવે છે એનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે આ જટિલ તંત્ર એટલે શું આપણે આ સમજાયું એ બરાબર અહીં શું કીધું છે કે જે કીટક નુકસાન કરે છે એનું નિવારણ નહીં કરવાનું નાશ કરવાનો નથી પણ એને ઘટાડવા માટેની વાત કરવાની છે અને એના એ કોના દ્વારા કે જે એનું પ્રાકૃતિક ભક્ષક હશે એના દ્વારા બરાબર એટલે મિત્રો તમે સમજી ગયા છો આખું વાક્ય કે કીટકોનું નિવારણ ન કરતા તેના સ્થાને એવું વ્યવસ્થાપન ઊભું કરવાનું છે કે જેથી એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેનો ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે બરાબર ઓકે આમ પરંપરાગત ખેતીની આપણે રાસાયણિક પદ્ધતિઓની વાત કરીએ મિત્રો આપણે વાત કરીએ એમ રાસાયણો છાંટવામાં આવે છે ત્યારે શું થાય છે તો આડે ધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે બરાબર અહીં ધારો કે રસાયણો છાંટવામાં આવે છે આપણે નાશ તો એને જ કરવો છે પણ એને નાશ કરતા કરતા બી પણ નાશ થઈ જાય છે બરાબર જે વાસ્તવમાં પાકને કોઈ નુકસાન કરતા નથી બરાબર તો પરંપરાગત જે પદ્ધતિ છે એટલે કે ખેતીની જે રાસાયણિક પદ્ધતિ છે એની અંદર લાભદાયી તેમજ હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે અંતે સમગ્ર દૃષ્ટિકોણમાં જોવા મળતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે બરાબર એટલે કે અહીંયા આપણે આ જે હાનિકારક કીટકો છે એના ઉપર નમનારા જે પ્રાકૃતિક બક્ષોકો છે એની પારસ્પરિક જે ક્રિયાઓ છે એની સમજવાની જરૂર છે એમ કહેવા માગે છે ઓર્ગેનિક ફાર્મરનો મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત એટલે કે પેસ્ટ પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે બરાબર તો અહીંયા જે પેસ્ટ છે એનું નિવારણ અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે બરાબર એટલે કે એનું નિવારણ જરૂરી છે પણ એનો નાશ નથી કરવાનો એનું પ્રમાણ ઘટાડવાનું છે જે પેસ્ટ છે એનું પ્રમાણ ઘટાડવાનું છે કોના આધારે એના જે પ્રાકૃતિક ભક્ષકો છે એની સંખ્યા વધારીને બરાબર અને તેમના વગર જે લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં ખેલાયું એટલે કહેવાનો મતલબ આ છે કે હવે આ એ જાતિ નુકસાન કરતા તો છે પણ એને અસર કરતી બી જે છે ખેલાયો આ બી એ લાભદાયી પણ હોઈ શકે બરાબર જે પાક માટે ઉપયોગી પણ હોઈ શકે છે જે પાકને નુકસાન નથી કરતી પણ પાકને ઉપયોગી હોઈ શકે તો આ જે લાભદાયી પરબક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય એટલે કહેવાનો મતલબ એ જ છે કે આ એ ઉપર નભનારા જે એ નાશ થઈ જશે તો એ ઉપર નભનારા પણ નાશ થઈ જશે બરાબર એ જીવંત રહી શકશે નહીં બરાબર આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને પેસ્ટિસાઇડ્સ પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે અને જો આપણે એવું કરીશું એવું મેનેજમેન્ટ એવું વ્યવસ્થા પણ ઊભી કરીશું કે પ્રાકૃતિક ભક્ષકોનું પ્રમાણ વધારીશું અને જે પાકને નુકસાન કરતા પેસ્ટ છે એનું પ્રમાણ ઘટાડીશું તો આપણની જે વિષારી રસાયણો છે એટલે કે જે આપણે પેસ્ટિસાઇડ્સ કહીએ છીએ ઇન્સેક્ટિસાઇડ કહીએ છીએ એ બધા ઉપર આપણે જે નિર્ભર રહીએ છીએ એ નિર્ભરતા મહદઅંશે મોટાભાગે ઘટી જશે જેમ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોથી પરિચિત થઈએ છીએ તેમજ ખેતરમાંના પરબક્ષી અને પેસ્ટ દ્વારા તેમના જીવનચક્ર ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા તેમજ વસવાટના સ્વરૂપમાં તેમને પસંદ કરવામાં આવે છે એટલે અહીંયા જૈવ કૃષિનો જે પ્રસ્તાવ છે એને આપણે સમજીએ તો જે ભિન્ન જીવંત સ્વરૂપો છે એનાથી આપણે પરિચિત થવું જોઈએ એમ કે ખેતરની અંદર જે પરભક્ષી છે અને પેસ્ટ દ્વારા તેમના જીવનચક્ર કઈ રીતે ચાલે છે ખોરાક ગ્રહણ કરવાની એમની પ્રક્રિયા કેવી છે જે આ પરબક્ષીઓ છે તેમજ વસવાટના સ્વરૂપમાં તેમને પસંદ કરવામાં આવે છે જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે બરાબર તો મિત્રો આ જે બાબત થઈ આપણી ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ અહીં ખાસ વાત એ કરવાની છે કે જૈવિક રસાયણનો ઉપયોગ નથી કરવાનો બરાબર અને જે પ્રાકૃતિક બક્ષકો છે એના ઉપર નિર્ભર રહી અને કામ કરવાનું છે બરાબર અને એના પછી છેલ્લું જૈવ નિયંત્રકોની અંદર આપણે છેલ્લો ટોપિક જોઈએ કે પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં આવે સૂક્ષ્મજીવોનો ફાળો એને સમજવાનો મિત્રો પ્રયાસ કરીએ છીએ તો અહીંયા કેટલાક ઉદાહરણો આપણે યાદ રાખવાના છે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે અને એના ઉદાહરણો આપણે જોઈશું તો ખૂબ જ જાણીતા જે લેડીબર્ડ છે અને ડ્રેગન ફ્લાયઝ છે હવે જે આ લેડીબર્ડ છે અને ડ્રેગન ફ્લાયની આપણે વાત કરીએ તો જે આ રીતના બીટલ હોય એના ઉપર જે લાલ અને લાલ અને કાળા રંગના ટપકાવાળા જે પ્રાણીઓ જે કીટકો હોય છે બીટલ્સ જેને આપણે કહીએ છીએ એને સામાન્ય રીતે લેડીબર્ડ તરીકે ઓળખવામાં આવે છે લેડીબર્ડ આ જે લેડીબર્ડ છે એફિડ્સ અને ડ્રેગન ફ્લાયઝ છે એ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે તો પહેલું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાયઝ જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગ કીટકો એનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે બરાબર એના પછી મિત્રો આપણે વાત કરીએ તો સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જિયન્સીસ જેને આપણે બીટી તરીકે ઓળખીએ છીએ બેસીલ તુરિન્જીન્સીસ બેક્ટેરિયા છે બરાબર એનો ઉપયોગ પતંગિયાની જે ઈયળ છે એના નિયંત્રણમાં માટે કરવામાં આવે છે કઈ રીતે એનું નિયંત્રણ કરવામાં આવે છે તો એની વાત કરીએ તેઓ એ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે બરાબર શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટ એનું મળે છે જેને પાણીમાં ભેળવી દેવાનું હોય છે અને જે વનસ્પતિ અસરગ્રસ્ત હોય જેવી કે રાઈ છે અને વૃક્ષો છે એના ઉપર તેનો છંટકાવ કરવામાં આવે છે હવે એ છંટકાવ કરવાના કારણે શું થશે તો કીટકોના જે ડીંબ છે તેમને ખાય છે અને ડીંબના અન્ન માર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને એ વિષ અથવા તો ઝેર શું કરશે ડીંબને મારી નાખે છે એટલે કે તે કેટર મારી નાખે છે પરંતુ અહીં ખાસ ધ્યાન રાખજો અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી બહુ મહત્ત્વનો મુદ્દો કે અહીંયા અન્ય કીટકોને બિલકુલ નુકસાન થતું નથી બરાબર ધારો કે એ જે પતંગિયા છે એના કેટરપિલરને જ મારે છે બરાબર એટલે કે અહીંયા જે કીટક નુકસાન કરતા છે એના કેટરપિલર અવસ્થા હોય એને જે મારે છે અન્ય કીટકોને કોઈ પણ પ્રકારનું નુકસાન આનાથી થતું નથી તો મિત્રો એક બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયાએ એટલે કે જીવાણુ દ્વારા જ આ જીવાણુનું નિયંત્રણ થયું એમ કહી શકાય બરાબર લગભગ છેલ્લા દસકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બીટીના વિસ્કારક જનને વનસ્પતિમાં દાખલ કર્યું છે આના વિશે આપણે બારમા ચેપ્ટરની અંદર વધારે ડિટેલમાં ભણીશું બીટી કપાસ બરાબર હવે તો એવું થઈ ગયું છે કે એ વિસ્કારક જનીન છે એ વિસ્કારક જનીનને જ વનસ્પતિમાં દાખલ કરી દીધું અને આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે એટલે હવે જે કીટક એ વનસ્પતિને ખાય છે એ કીટકના અન્ન માર્ગની અંદર જે છે એ જનીન જાય છે એટલે ત્યાં જે એ વિષ મુક્ત કરે છે અને એ કીટકને મારી નાખે છે બરાબર બીટી કપાસ જેનું જાણીતું ઉદાહરણ છે તો આના વિશે આપણે બારમા ચેપ્ટરની અંદર વધારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે મિત્રો જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયડો કરમા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે એના પછીનો મુદ્દો આવે છે ટ્રાયડો બરાબર એનો ઉપયોગ શેમાં થાય છે તો રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે આ ટ્રાયડો કરમાં શું છે તો એક મુક્તજીવી ફૂગ છે અને જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળતી હોય છે અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકેનું કાર્ય પણ કરે છે બરાબર તો અહીં આપણે જો અહીં જે વર્ણન કર્યું છે એમાં પહેલું લેડીબર્ગ અને લેડીબર્ડ જે એફિડ્સ સામે એફિડ્સથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે ડ્રેગન ફ્લાય એ મચ્છરોથી છુટકારો જે છે મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે પછી બીટી બેસીલસ ની આપણે વાત કરીએ તો પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે થાય છે શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ હોય છે અને પાણીમાં બેળવી અને જે કંઈ અસરગ્રસ્ત વનસ્પતિ હોય બરાબર રાય હોય કે ફળાવ વૃક્ષ હોય એના ઉપર છાંટવામાં આવે છે કીટકો તેમને ખાય છે અન્ન માર્ગમાં થાય છે અને ડીમ ને મારી નાખે છે બરાબર અને હવે આપણે જે જોવાનું છે ટ્રાયડો કરમાં ફૂગ એ પણ રોગીષ્ઠ પાકની સારવારમાં ઉપયોગી છે એ મુક્ત જેવી ફૂગ છે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે અને છેલ્લું આપણે જે જોવાનું છે મિત્રો બકુલો વાયરસ આ વાયરસ એ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે ખાસ ધ્યાન રાખજો કીટકો અને અન્ય સંધિપાદીઓમાં જે મોટા ભાગના બકુલો વાયરસ એ જૈવ નિયંત્રકો છે બરાબર એ જૈવ નિયંત્રણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે તેમનો સમાવેશ ન્યુક્લીઓ વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે તો આ બકુલો વાયરસનો સમાવેશ કઈ પ્રજાતિ હેઠળ થશે તો આ ખાસ નામ યાદ રાખજો ન્યુક્લિયો ન્યુક્લીઓ વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે ને આ વિષાણુ વિશેષ છે બરાબર અહીં જોયું તમે કીટકો અને એની સંધિપાદીઓમાં જ રોગ સર્જે છે એટલે કે જાતિ વિશેષ છે પટકીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે કે કેટલાક ચોક્કસ જે કીટકો છે એ કીટકોની જાતિને જ એ અસર કરે છે બરાબર તો એટલા માટે જાતિ વિશેષ છે લઘુવર્ણપટકીય પટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે બીજું એ પણ છે કે આ જે બકુલો વાયરસ છે એ વનસ્પતિ હોય સસ્તન છે પક્ષીઓ છે માછલીઓ છે કે બીજા કોઈ લક્ષ્યેન કીટકો છે એના ઉપર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી એટલે કે બીજા એ કેવું છે તમે જોયું કે જાતિ વિશેષ છે બરાબર જે જાતિ જાતિ વિશેષનો મતલબ શું છે કે ભાઈ કીટકોને અસર કરશે કા તો સંધિવાદીઓમાં રોગસર છે એના સિવાય વનસ્પતિ હોય સસ્તન હોય પક્ષી હોય માછલી હોય કે કોઈ પણ લક્ષ્ય કીટક હોય એના ઉપર કોઈપણ પ્રકારની નકારાત્મક અસર કરતા નથી તે વિશેષરૂપે ત્યારે ઈચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય બરાબર લાભદાયી કીટકોનું સંરક્ષણનો સમાવેશ શમાં થાય છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ આઈપીએમ આનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે પરીક્ષાની અંદર આઈપીએમ એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ આઈપીએમ તેમનો ઉપયોગ કરીને સંવેદી નિવસનતંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે એટલે કે અહીં લાભદાય કીટકોનું સંરક્ષણ થશે તો સંવેદી નિવસન તંત્રનો મતલબ શું થાય છે તંત્ર એટલે શું તો જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાઓ એને આપણે શું કહીશું નિવસન તંત્ર બરાબર તો સંવેદી મતલબ કે જે નિવસન તંત્ર જે છે એ સંતુલનમાં નથી એવા નિવસન તંત્રને સંતુલનમાં લાવવા માટે શું કરવું પડશે આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જેમાં લાભદાયી કીટકોનું સંરક્ષણ કરી અને આ સંવેદી સંવિદિ તંત્ર છે એનો ઉપચાર કરી શકાય છે બરાબર તો મિત્રો અહીંયા આજે આપણે જે જોઈએ એમાં કેટલાક ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે જેમાં લેડી બર્ડ્સ એફિડ્સ થી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે આપણે જોયું ડ્રેગન ફ્લાય એનાથી મચ્છરોથી છુટકારો મેળવવા માટે ડ્રેગન ફ્લાય અગત્યનું છે આ બંને ભૃંગ કીટકો છે બરાબર બીટલ્સ આપણે જેને કહીએ છીએ ભૃંગ કીટકો છે એના પછી આપણે ઉદાહરણ જોયું બીટી બીટીનું ફૂલ ફોર્મ થશે બેસિલસ બેસિલસ થુરિન જીએન્સીસ બરાબર અને આ એ બેક્ટેરિયા છે હવે આ બેક્ટેરિયા શું કરે છે તો મિત્રો પહેલાં તો આ બેક્ટેરિયા બજારમાં અવાઇલેબલ છે બરાબર આ બેક્ટેરિયા જે છે બજારની અંદર અવાઇલેબલ છે જેમ આપણે શેમ્પૂની પડીકી મળતી હોય એ રીતે આ બેક્ટેરિયાની પણ જે છે એ પડીકી મળે છે બીટીની બેસિલ સ્ત્રિન્જીસ હવે આ બેક્ટેરિયા શું કામ કરશે તો જે રોગકારક વનસ્પતિ છે બરાબર એના ઉપર એને આ બેક્ટેરિયા જે છે એને પહેલાં તો પાણીમાં જે છે એને પલાળીને મિક્સ કરી દેવો પડે ત્યારબાદ એને એ પાક ઉપર છાંટવામાં આવે પાક ઉપર છાંટવામાં આવે ત્યારે શું થાય તો એના ઉપર આવેલી જે ઈયળ છે એટલે કે ડીંબ અવસ્થા છે એ શું કરશે એને ખાશે ડીંબ અવસ્થા એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે જ્યારે અન્ન માર્ગમાં જાય છે ત્યારે શું થશે તો એને અન્ન માર્ગમાં એ વિષ અથવા તો ઝેરના કારણે એ જે કેટલ પિલર અવસ્થા છે પતંગિયાની એ અથવા તો જે કીટક છે એની એ અવસ્થાનો શું થશે નાશ થશે બરાબર તો આ રીતે બીટી બેસીલ સ્થુરિન્જીન્સી બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે આપણે બારમા ચેપ્ટરમાં એ પણ ભણીશું કે આ જે બીટી જનીન છે હવે એને સીધે સીધું વનસ્પતિમાં જ દાખલ કરી દેવાનું બરાબર વનસ્પતિમાં દાખલ કરી દેવાનું અને હવે એ વનસ્પતિને જે કીટક ખાશે બરાબર એ કીટકના અન્ન માર્ગમાં એ જની જઈ અને ત્યાં વીસ પેદા કરશે અને એ કીટક ત્યાં મૃત્યુ પામશે આવું આપણે બારમા ચેપ્ટરની અંદર વધારે ડિટેલમાં ભણવાના છીએ બરાબર અહીંયા આપણે એના આ પોર્શન વિશે અભ્યાસ કર્યો કે જેની અંદર આ જે છે એ બજારની અંદર અવાઇલેબલ હોય છે જેને પાણીમાં પલાળી એમાં મિક્સ કરી પછી એના ઉપર છંટવામાં આવે એટલે જે ઈયળ અથવા તો ડીંબ છે એને ખાય એના અન્નમાર્ગમાં જાય અને એ વીસ જે છે એનો નાશ કરી દે બરાબર તો આ રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને છેલ્લે આપણે વાત કરીએ તો છેલ્લે ટ્રાયડો પણ આપણે વાત કરીએ ટ્રાયડોકર્મા એ રોગીષ્ઠ પાકની સારવાર માટે અગત્યનું છે મુક્તજીવી ફૂગ છે અહીંથી દરેક જગ્યાએથી એમસીક્યુ મિત્રો નીકળે છે એ ક્યાં જોવા મળે છે તો મૂળના તંત્રમાં જોવા મળે છે ઘણી વનસ્પતિ જે રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકેનું કાર્ય કરે છે અને છેલ્લે બકુલો વાયરસ એ કોના ઉપર અસર કરે છે કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જવાનું કાર્ય કરે છે મોટા ભાગના બકુલો વાયરસ જૈવિક નિયંત્રકો છે અને તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહાઈડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે આ વિષાણુ વિશેષ છે લઘુવર્ણપટ્ટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને બીજું કે એ વિશેષ હોવાથી અન્ય સજીવોને એ કોઈ પણ પ્રકારની નુકસાન નુકસાન કરતા નથી બરાબર અને આવી રીતે લાભદાયી કીટકોનું સંરક્ષણ કરવામાં આવે છે જેને આપણે આઈપીએમ ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અથવા તો ઇન્ટીગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ કહીએ છીએ અને તેના ઉપયોગથી સંવેદી નિવસન તંત્ર નિવસન તંત્ર એ વિસ્તારનો ઉપચાર થઈ શકે છે ઓકે તો મિત્રો જૈવ નિયંત્રકો એટલે શું અને આ બધું જ મિત્રો એમસીક્યુમાં બહુ જ અગત્યનું છે પૂછી શકાય એવું છે તો આ બરાબર તૈયાર કરજો આવજો મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરજો તમારા મિત્રો સાથે એને શેર પણ કરી શકો છો અને હજી સુધી જો સબસ્ક્રાઈબ બટન ક્લિક ન કરે હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે મળીશું નવા વિડીયો સાથે આવજો